હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રિદ્ધિસ ક્રિએટિવ કિચન. તો આજે આપણે રેસ્ટોરન્ટ કે કોઈ પણ લગ્ન પ્રસંગો બાદ આપણે ખાતા હોઈએ તેવું પંજાબી અથાણું બનાવતા શીખીશું. ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે અને સરળતાથી આને ઘરે બનાવી શકાય છે. કોઈ પણ સબ્જીની સાથે આને સર્વ કરી શકાય છે અને આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ. આ સિવાયના પણ વિવિધ અથાણા, ખાટા અથાણા, ગળ્યું ગોળ કેરીનું અથાણું, મોરબો, ઘણા બધા અથાણાની સિરીઝ મેં આખી મૂકેલી છે. બધી જ રેસિપીની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અથાણું બનાવવા માટે સૌથી પહેલાં કાચી કેરી લઈશું. 340 ગ્રામ જેટલી, એટલે ઓલમોસ્ટ 350 ગ્રામ જેટલી કાચી કેરી છે. અત્યારે મેં રાજાપુરી કેરીનો ઉપયોગ કરેલો છે, જેની અંદર ખટાશનું પ્રમાણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે. તમે કોઈ પણ ટાઈપની કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં આપણે તેને નાના નાના ટુકડામાં આ રીતે કાપી લઈશું. છાલનો ભાગ પણ અત્યારે મેં રેવા દીધેલો છે, તમે ઈચ્છો તો તેને પીલ કરી શકો છો. સમારેલા બધા જ ટુકડાઓને આપણે એક વાસણમાં લેતા જઈશું. હવે અત્યારે આ દેશી લીલા કૂણા મરચાં લીધેલા છે, જે તીખાશમાં ખૂબ વધારે તીખા નથી હોતા, છતાં પણ આપણે તેનો બીજનો ભાગ ને બધું જ કાઢી લઈશું, કારણ કે પંજાબી અથાણામાં તીખાશનું પ્રમાણ ઓછું હોય છે અને નાના ટુકડાઓમાં એને કટ કરી લઈશું. કેરીની સાથે જ આપણે મરચાંને પણ ઉમેરતા જઈશું. 40 ગ્રામ જેટલું અત્યારે મેં આદુનો ટુકડો લીધેલો છે. આદુ પણ આ અથાણામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આપણે તેને પણ નાના નાના ટુકડાઓમાં સમારી લઈશું. આદુના ટુકડાઓને પણ આપણે કેરી અને મરચાંની સાથે જ ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી દઈશું. તમારે ગાજર પણ આની સાથે લેવા હોય તો લઈ શકાય છે. સ્વાદ મુજબ તેમાં મીઠું ઉમેરી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી દઈશું. ઢાંકીને તેને થોડી વાર માટે સાઈડ પર રહેવા દઈશું. હવે અત્યારે લીંબુ લીધેલા છે, 116 ગ્રામ જેટલા, એટલે 3 મીડિયમ સાઈઝના લીંબુનો ઉપયોગ અત્યારે આપણે કરીશું. લીંબુ પર આપણે એક પ્રોસેસ કરવાની છે, જે મેં અગાઉથી કરીને રાખેલી છે. લગભગ 15 દિવસ પહેલાં લીંબુને મીઠું અને હળદર નાખેલા પાણીની અંદર બોળીને રાખવાના છે અને એરટાઇટ બોટલમાં ઢાંકીને રહેવા દેવાના છે. એ અથાઈ ગયેલા લીંબુનો ઉપયોગ આપણે કરીશું. તો આ રીતે મેં એ પ્રોસેસ કરેલા આથેલા જે લીંબુ છે તે અત્યારે લઈ લીધેલા છે. તમે ચોક્કસથી જો તમને આ પ્રોસેસ કરવાની રહી ગઈ હોય અથવા તો આ અવેલેબલ ન હોય તો આ રીતે કાચા લીંબુના જ નાના નાના ટુકડા કરી અને કેરીની સાથે લઈ શકો છો. પરંતુ આ રીતે આથેલા જ લીંબુનો ઉપયોગ કરવાથી અથાણામાં ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવે છે. એ જ રીતે આપણે કેરડાને પણ અગાઉથી આથીને રાખેલા છે, કારણ કે કેરડામાંથી તેની કડવાશ દૂર કરવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે ખૂબ લાંબો ટાઈમ લાગે છે. એટલા માટે આપણે કેરડા અને લીંબુને અગાઉથી આથીને રાખેલા છે, તેનો ઉપયોગ આપણે અત્યારે અથાણામાં કરીશું. હવે મસાલો બનાવવા માટે 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈશું. મિક્સર જારની અંદર આપણે તેને અધકચરા વાટી લઈશું. હવે 20 થી 25 ગ્રામ જેટલા, એટલે કે રાઈના કુરિયા જેટલા લીધેલા છે, તેનાથી અડધા પ્રમાણમાં અત્યારે મેથીના કુરિયા લઈશું. તેને પણ આપણે અધકચરા વાટી લઈશું અને સાથે જ લેયર કરતા જઈશું. આપણે વરિયાળીનો પણ આ રીતે ભૂકો કરી દીધેલો છે, લગભગ 20 ગ્રામ જેટલી વરિયાળી લઈશું. હવે અત્યારે મેં આ 3 મોટી ચમચી જેટલું શીંગ તેલ લીધેલું છે, તેને એકદમ સરસ રીતે ગરમ કરી લઈશું. વચ્ચે આપણે હિંગ ઉમેરી દઈશું. જો તમારે મરી, તજ, લવિંગનો ઉપયોગ કરવો હોય તો આ સ્ટેજ પર તમે તેને ઉમેરી શકો છો. આપણું તેલ પણ એકદમ સરસ ધુવાણાબંધ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને લગભગ 2 થી 3 મિનિટ ધુવાણા સેજ નીકળતા બંધ થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો તેલ થોડું નોર્મલ એવું ઠંડુ ધુવાણા નીકળતા બંધ થઈ ગયા છે. આપણે તેને મસાલા પર ઉમેરી દઈશું અને લીડ ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું. 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થયો છે, આપણે હવે બધું બરાબર મિક્સ કરી દઈશું અને હલકું ગરમ છે ત્યાં જ આપણે તેની અંદર હળદર ઉમેરી દઈશું. 1 થી 1.5 મોટી ચમચી જેટલી હળદર ઉમેરીશું. સાથે જ આપણે મીઠું ઉમેરી દઈશું. લગભગ 1 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે. લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. રેશમ પટ્ટો અને કાશ્મીરી બંને સાથે જ લીધેલું છે. આ અથાણાનો કલર ઓરેન્જ ટાઈપનો હોય છે, એટલા માટે આપણે લાલ મરચાંનો ઉપયોગ થોડો પ્રમાણસર કરીશું. પણ ચોક્કસથી તમે તમારી ઈચ્છા મુજબ વધારે ઓછું એને કરી શકો છો. આપણો બોરો હલકો ગરમ છે ત્યારે આપણે તેની અંદર આથેલા કેરડા છે તેને ઉમેરી દઈશું અને આથેલા લીંબુ છે તેને આપણે નાના નાના ટુકડાઓમાં સમારીને ઉમેરી દઈશું.
આ રીતે આથેલા લીંબુ અને કેળડાથી આ અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરંતુ જો તમારી પાસે કેળડા અવેલેબલ ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે જે આપણે કેરી, મરચા અને આદુને સમારી અને આથવા માટે રાખેલા હતા તેને લગભગ 15-20 મિનિટ જેટલો ટાઈમ થયો છે તેને પણ સાથે ઉમેરી દઈશું. ચોક્કસથી અહીંયા સાથે ગાજરનો ઉપયોગ કરી શકાય છે. હવે તેની અંદર આપણે 1/2 થી 1/4 કપ જેટલો સરકો અથવા તો વ્હાઈટ વિનેગર તેને ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આપણે તેલનું પ્રમાણ ફક્ત 2-3 જ ચમચીમાં આપણે લગભગ 1 કિલો જેટલું અથાણું બનાવેલું છે, એટલા માટે વિનેગરનો ઉપયોગ થોડો વધારે પ્રમાણમાં કરીશું. તમારે રસાનું પ્રમાણ વધારે જોઈતું હોય જેમ રેસ્ટોરન્ટમાં હોય તો તમે કેળડા અને લીંબુનું જે આથેલું પાણી છે તેનો પણ સાથે ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને થોડું વધારે લસલસતું અથવા તો રસાદાર અથાણું મળશે, પરંતુ જેમ જેમ આ અથાણું અથાતું જશે તેમ તેમ તેમાં બોરાનું પ્રમાણ વધતું જશે. હવે તમે ઈચ્છો તો 2-3 દિવસ માટે આ જ રીતે તેને તપેલીમાં રહેવા દઈ વચ્ચે વચ્ચે હલાવતા રહીને પણ જારમાં ભરી શકો છો. આપણે 1-2 દિવસ રહેવા દીધેલું છે અને હવે આપણે તેને જારમાં ભરી લઈશું. તો આ રીતે અથાણાને આપણે બોટલમાં ભરી દીધેલું છે. તમે આને બહારે જ સ્ટોર પણ કરી શકો છો અને વધારે તમારે સેલ્ફ લાઈફ જોઈતી હોય અથવા તો સેફટી વધારે જોઈતી હોય તો તમે તેને ફ્રીજમાં સાચવી શકો છો. તો 10-12 દિવસ જેટલો અથવા અઠવાડિયા 10 દિવસ જેટલો ટાઈમ થયો છે આપણે જોઈ લઈશું. આ બોટલને મેં બહાર જ રહેવા દીધેલી હતી. હવે આપણે જોઈ લઈશું કે અથાણું ગળ્યું છે કે નહીં. તો બધા જ મસાલા એકબીજામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને કેરી એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે અને જેમ જેમ હજી અથાણું જૂનું થશે તેમ તેમ તે ખૂબ જ સરસ મજાનું ગળી જશે. આ બોટલને મેં ફ્રીજની અંદર રાખેલી હતી. તો તમે જોઈ શકો છો બંનેમાં કલર ડિફરન્સ પણ આવી ગયો છે. તમે કોઈ પણ રીતે આને સાચવી શકો છો. તમે કઈ જગ્યાએ રહો છો તેના પર પણ થોડું એ વાતાવરણનો પ્રભાવ પણ રહે છે. તો જો તમારે સેફટી વધારે જોઈતી હોય તો તમે આ રીતે ફ્રીજમાં પણ સાચવી શકો છો. ફ્રીજમાં તો 1-1.5 વર્ષ સુધી અથાણાને કશું જ નહીં થાય. તો ચોક્કસથી આ રીતે તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અથાણું ઘરે બનાવી શકો છો અને તેની મજા માણી શકો છો. તો ચોક્કસથી આ રેસિપીથી એક વખત રેસ્ટોરન્ટ સ્ટાઇલ અથાણું બનાવી જોશો. તો આ જ રીતે નિત નવીન ડિલિશિયસ રેસિપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું. ફ્રેન્ડ્સ આવજો. જય શ્રી કૃષ્ણ.